ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સરગવાનું રસાવાળું શાક, હરગવાનું. તો એના હારું આપણે આ બાફેલો હરગવો લીધો છે, 3-4 સિંગ હતી અને આપણે કુકરમાં બાફી લીધો છે. અને 2 ટમેટા આપણે છીણીને લીધા છે અને 3 જેટલી ડુંગળી આપણે આ રીતે ક્રશ કરીને લીધી છે ઓનિયન કટરમાં. આદુ મરચાં અને લસણ આપણે ટેસ્ટ પ્રમાણે નાખી હગો તમે. થોડાક લીલા ધાણા લીધા છે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણા જીરું, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો તેલ આપણે પહેલાં જ કડાઈમાં ગરમ મૂકી દીધું છે. 1 ચમચો મોટો તેલ આપણે લીધું છે. તો એમાં આપણે હવે આ આદુ મરચાંને લસણ નાખી દઈશું. થોડીક વાર ફેરવી લેવાનું. હવે આપણે એમાં નાખી દઈશું ડુંગળી. ડુંગળીને આપણે થોડીક વાર પાકવા દઈશું. સારું છે, 1-2 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહ્યું. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી. હવે એમાં આપણે મસાલા નાખશું બધા. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું અને લાલ મરચું, મીઠું આપણે સ્વાદ પ્રમાણે. થોડાક લીલા ધાણા નાખીશું, થોડાક ઉપરથી નાખીશું. આ બધું આપણે ખરેખર મિક્સ કરવાનું. હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું છીણેલા. ટમેટા નાખીને થોડીક વાર આપણે આને પકાવી લેશું 1-2 મિનિટ માટે. તો આને આપણે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું ટમેટા નાખ્યા પછી. હવે આપણે એમાં પાણી નાખશું. તો જેવો તમારે રસો પાતળો કે જાડો કરવો એ પ્રમાણે તમે પાણી નાખી શકો એમ. તો આ રીતે આપણે પાણી નાખીશ. હવે એને આપણે થોડીક વાર ઉકળવા દેહું ઢાંકીને. તો આપણે રસો આ રીતે ઉકળી ગયો છે. આમાં આપણે હવે નાખી દઈશું આ હરગવો બાફેલો. આ રીતે તો થોડીક વાર આને ઉકળવા દઈશું સિંગવું હરગવાની નાખ્યા પછી 1-2 મિનિટ એમ. તો આને આપણે હરગવાની સિંગવું નાખીને થોડીક વાર આ રીતે ઉકાળી લેવાનું. હવે આપણે એમાં થોડાક ધાણા પાછા નાખી દઈશું લીલા. ગેસ બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરીશું. એકદમ ટેસ્ટમાં સરસ લાગે. અને તમે ભાત આઈ રહી ખાઈ હગો અને રોટલી આઈ રહી કે રોટલા આઈ રહી ખાઈ હગો. તો તૈયાર છે આપણું હરગવાનું રસાવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું હરગવાનું રસાવાળું શાક.